ગુજરાતી ફિલ્મો હવે બોલિવૂડની ફિલ્મને ટક્કર આપી રહી છે ત્યારે રતનપુર ફિલ્મની સફળતા બાદ પ્રોલાઇફ એન્ટરટેનમેન્ટ કંપની વધુ એક ફિલ્મ ગુજરાત 11 લઈને દર્શકોની વચ્ચે આવી રહી છે. બોલિવૂડની સ્ટાર ડેઝી શાહ, પ્રતીક ગાંધી અને કેવિન દવે સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. આ ફિલ્મ જુવેનાઇલ ક્રિમિનલ આધારિત છે ત્યારે પ્રથમ સ્પોર્ટ્સ આધારિત અને સામાજિક સમસ્યાઓને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક આપે એ પહેલા આવો નિહાળીએ શું કહે છે ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને કલાકારો અમારી આ વિશેષ રજૂઆતમાં. પ્રોલાઇફ એન્ટરટેનમેન્ટ કંપનીના ચેરમેન MS જોલી જણાવે છે, અમારી અગાઉની ફિલ્મ રતનપુરને 6 એવોર્ડ પ્રાપ્ત થયા છે. અમારી આગામી ફિલ્મ ગુજરાત 11 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી ખર્ચાળ ફિલ્મ છે. ગુજરાતમાં પ્રથમ વખત સ્પોર્ટ્સ આધારિત ફિલ્મ છે. સમગ્ર ફિલ્મને ફૂટબોલના બેઝ પર બનાવવામાં આવી છે. મારો પુત્ર કરણ ફૂટબોલનો ખેલાડી પણ છે. હા, ગુજરાતી મૂવી રિલીઝ થવા જઈ રહી છે ગુજરાત 11. આ મૂવી આ સ્પોર્ટ્સ મૂવી ગણાઈ રહી છે, જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પ્રથમ સ્પોર્ટ્સ મૂવી છે અને સૌથી મોંઘી ગણાતી મૂવી છે. ત્યારે એ મૂવીના પ્રોડ્યુસર આપણી સાથે જોડાયા છે MS જોલી. સર, આ મૂવી દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો? इस मूवी के दौरान अनुभव बहुत अच्छा रहा. मूवी बहुत अच्छे तरीके से बनी. जितने भी आर्टिस्ट थे सब लोगों ने बहुत मेहनत किया और बहुत अच्छी तरह से उन्होंने इस मूवी को कंप्लीट ऑलमोस्ट किया. एंड टुडे इज़ द लास्ट डे ऑफ द शूटिंग. एक्चुअली इस मूवी से हमको बहुत उम्मीद है, क्योंकि ये मूवी अकेले स्पोर्ट्स पे नहीं है फर्स्ट टाइम गुजरात में. ये मूवी एक मैसेज भी लेके आ रही है. ये मूवी में हम लोग एक शो करना चाहते हैं कि स्पोर्ट्स कैसे आदमी की लाइफ को ट्रांसफॉर्म करती है. जैसे इनमें अंडर ट्रायल्स जो हैं, जुविनाइल्स, इनकी लाइफ कैसे ट्रांसफॉर्म होती है फुटबॉल के जरिए. ये हम लोगों ने ट्राई किया शो करने का स्पोर्ट्स के जरिए. तो फुटबॉल जैसे बहुत पॉपुलर गेम है दुनिया का, तो उम्मीद करता हूँ सब लोगों को बहुत पसंद आएगी. एक मैसेज के साथ हम लोगों ने ये पिक्चर बनाई है. આ મૂવી ફૂટબોલ પર બેઝ છે. આની આગળ તમારી જ મૂવી હતી રતનપુર, એ પોલીસ મેન પર હતી. ત્યારે પોલીસ મેન કરતાં આ ફૂટબોલ એ કંઈક ડિફરન્ટ સ્ટોરી લાગી રહી છે, તો તમને આ સ્ટોરીની ઇન્સ્પિરેશન ક્યાંથી મળી? જૈસે કે આજ કે લાઈફ મેં આદમી કો રોજ એક ખાના તો આપ ખા નહીં સકતે, આપકો ડિફરન્ટ ચાહીએ. જૈસે જૈસે પહેલી પિક્ચર ક્રાઇમ થ્રિલર થા, યે પિક્ચર સ્પોર્ટ્સ કે ઉપર હૈ. મે બી ઇન ફ્યુચર મેં હમ લોગ અલગ સબ્જેક્ટ કે ઉપર બનાયેંગે. જો ભી અચ્છા સબ્જેક્ટ મિલેગા પ્રોલાઇફ પ્રોડક્શન્સ એન્ડ એન્ટરટેનમેન્ટ, ઉસકે ઉપર અચ્છી પિક્ચર બનાયેગા ફ્યુચર. आप गुजराती फिल्म इंडस्ट्री अभी बॉलीवुड को टक्कर देने जा रही है. अभी बोल सकते हैं हम अर्बन मूवीज़ बन रही है और लोग भी गुजराती मूवी को काफ़ी पसंद कर रहे हैं. तब आप गुजराती इंडस्ट्री को कहाँ तक देखना चाहते हो? जैसे अभी गुजराती इंडस्ट्री इज़ अपकमिंग नाउ दिस डेज. लोगों में पहले था कि गुजराती मूवीज़ इतनी चलती नहीं थी, लोग पसंद नहीं करते थे या लोग देखने नहीं जाते थे. पर आज की डेट में जैसे कंटेंट बेस्ड मूवी चलती हैं, अच्छा कंटेंट हो और लोगों को पसंद आए, तो इसलिए गुजराती मूवीज़ का अपकमिंग ट्रेंड है. उम्मीद करता हूँ कि ये मूवीज़ आने वाले दिनों में बॉलीवुड की मूवीज़ के बराबर में ही चलेंगी गुजरात में. થેન્ક યુ સર. ગુજરાત 11 મૂવીના પ્રોડ્યુસર MS જોલી આપણી સાથે હતા, જેઓએ ફિલ્મને લઈને એક ચાહ બતાવી છે કે દર્શકો આને ખૂબ આવકારે અને આપણને બધાને જે મૂવીની ખૂબ જ ઇંતજાર છે. આપણે પણ સ્પોર્ટ્સ મૂવી અને સૌથી મોંઘી ગણાતી મૂવી અને ખાસ કરીને બોલિવૂડ ફેમ જે ડેઝી શાહ છે એમને જોવા માટે પણ લોકોમાં ખૂબ ઉત્સાહ જોઈ રહ્યા છે. આપણે ફૂટબોલની રમત જેમને અતિ પ્રિય છે એવા પ્રોલાઇફ એન્ટરટેનમેન્ટના ડિરેક્ટર કરણ જોલીએ જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મમાં સ્પોર્ટ્સનો વિષય રાખવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ફિલ્મ છે. અર્બન ગુજરાતી ફિલ્મો હવે બોલિવૂડની ફિલ્મોને ટક્કર આપી રહી છે. નવી વાર્તાઓ અને કન્ટેન્ટને ગુજરાતી દર્શકો આવકારી રહ્યા છે. અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને સીમા પાર લઈ જવા માંગીએ છીએ. જે કારણ જણાવશો, આ મૂવી દરમિયાન તમને આ મૂવીમાં તમને શું એવું કંઈક નવું લાગ્યું કે આ મૂવી કરવી જ જોઈએ? તો જબ યે મૂવી કી સ્ક્રિપ્ટ જયંતભાઈ હમ લોગ કે સામને લેકર આયે, એક તો મુજે પહેલે ફૂટબોલ બહોત પસંદ હૈ ઓર ફિર જબ મેં દેખા કે ફૂટબોલ સે રિલેટેડ હૈ એન્ડ કેસે બચ્ચોં કો વો લોગ ક્રાઇમ સે નિકાલને કા એક બહોત અચ્છા મેસેજ હૈ મૂવી મેં, તો વો ઉસકે લિયે મુજે લગા કે યે મૂવી બહોત હી ઝ્યાદા અચ્છી હોગી. ઓર પ્લસ ઉન્હોને થોડે સે શોર્ટ્સ ભી બતાયે મૂવી કે એન્ડ દે વર વેરી ઇમ્પ્રેસિવ. વો દેખ કે મુજે લગા કે યે મૂવી મેં તો કેસે ભી કરકે એસોસિએટેડ હોના હી હૈ, તો ઇસલિયે હમારા પ્લાન બના ઓર હમ લોગ મૂવી સે એસોસિએટેડ હુએ.
આ મૂવીમાં બોલિવૂડ ફેમ ડેઝી શાહ કામ કરી રહ્યા છે, ત્યારે ડેઝી શાહને લઈને તમારા મનમાં શું હતું કે જે ગુજરાતની જનતા છે એને કેવી રીતે પ્રતિસાદ આપશે આ મૂવીને લઈને, તેઓનો શું પ્રતિસાદ રહેશે? તો જૈસે આપ સબકો પતા હી હૈ ડેઝી શાહ બહુત હી અકમ્પ્લિશ્ડ એક્ટ્રેસ હૈ, ઉન્હોને બોલિવૂડ મેં કામ કિયા હૈ સલમાન ખાન સર કે સાથ, ઓર वैसे कोई हम लोग को गुजराती मूवीज़ को गुजराती फिल्म इंडस्ट्री को आगे लेके जाना है, और जब डेज़ी शाह मैम जैसी आएंगी एक्ट्रेस यहाँ पे काम करने तभी गुजराती फिल्म इंडस्ट्री भी आगे बढ़ेगी। तो यही सोच के हमने कहा कि, और मैम ने भी बहुत साथ दिया, उन्होंने जैसे ही स्क्रिप्ट पढ़ा उन्होंने तुरंत हाँ कर दिया। तो जब पूरा फिल्म की स्क्रिप्ट इतनी अच्छी थी, एक्ट्रेस हमारे पास इतनी अच्छी आ गई, तो फिर हमने सोचा अब तो फिल्म हिट जानी ही जानी है। आ गुजराती फिल्म इंडस्ट्री ने तुम्हें क्या सुधी जोई रहा छो? गुजराती फिल्म इंडस्ट्री मुझे लगता है उसका फ्यूचर बहुत ही ब्राइट है। अब जैसे आप देख रहे हैं रिकॉर्ड्स अब तो जैसे टूटते ही रहेंगे, कुछ और ज़्यादा एक्सपेंसिव मूवीज़ आती ही रहेंगी, अब बॉलीवुड से भी एक्ट्रेसेस आने लग गए हैं यहाँ पे, देखने लग गए हैं। प्लस अगर गुजरात की जनता ने साथ दिया तो मुझे लगता है कोई लिमिट नहीं है। जैसे साउथ की इंडस्ट्री है, मराठी इंडस्ट्री, पंजाबी इंडस्ट्री इतनी पॉपुलर है, फ्यूचर मुझे लगता है गुजराती इंडस्ट्री भी उतनी पॉपुलर होगी। गुजराती फिल्म इंडस्ट्री में पहला रूरल नो वर्चस्व वधारे हतुं, जे रूरल थी हवे अर्बन तरफ गया छे, अर्बन मूवी अत्यारे हवे आपणे देशनी बहार पण एनु शूट करी रह्या छे, त्यारे आ मूवीनी अंदर तमे देशनी बहार शूट करवानो कंईक प्लान छे एवुं सांभळवामां आव्युं छे, तो ए कई रीते छे? तो मूवी में पहले तो यहाँ तक था कि इंटर स्टेट कुछ स्टेट कॉम्पिटिशन है इंटर स्टेट्स, तो वो यहाँ पर हो जाएगा। फिर हमको गुजराती फिल्म इंडस्ट्रीज़ को बाउंड्री क्रॉस करानी थी कि ठीक है इंडिया में तो शूट होते रहते हैं, अब इंडस्ट्री को आगे लेके जाना है। तो अब फॉर द फाइनल मैच बहरीन में हम लोग का शूटिंग का प्लान है, और बच्चे और मैम सब वहाँ जाएंगे, एंड बहुत ही बड़े स्केल पे होने वाला है सब। तो आई थिंक हम लोग पूरे इंडस्ट्री बहुत एक्साइटेड होगी ये देख के कि गुजराती फिल्म इतनी स्ट्रांग हो रही है, और मुझे लगता है कि ये सब से ही आगे इम्प्रूवमेंट होगा। थैंक यू सर, तमने फिल्म माटे खूब खूब शुभेच्छा कि आ फिल्म खरेखर हिट जाए। थैंक यू। સમાજને એકદમ સ્પર્શતા વિષયો પર ફિલ્મ બનાવવા માટે જયંત ગિલાટર જાણીતા છે। તેમણે જણાવ્યું હતું કે અમારી ફિલ્મ ગુજરાત 11માં ફૂટબોલની રમતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે। 18 વર્ષથી નીચેના ગુનેગાર બાળકોને ગુનાખોરીમાંથી બહાર લાવવા માટે સમાજમાં જનજાગૃતિ લાવવાનો વિષય ફિલ્મમાં રાખવામાં આવ્યો છે। જે રીતે ફૂટબોલની રમતમાં 22 ખેલાડીઓ હોય છે અને એક જ ફૂટબોલ હોય છે, તેમ એક જ ધ્યેયને આ ફિલ્મમાં ધ્યાનમાં રાખવામાં આવ્યો છે। આપણી સાથે હાલ ગુજરાત 11 મૂવીના ડિરેક્ટર જયંત સર છે। જી જયંત સર, જણાવશો આ મૂવી તમે જે કરી રહ્યા છો એ મૂવી દરમિયાન તમને કઈ કઈ ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડી? આ મૂવી દરમિયાન મને જે ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડી એ છે કે પ્લેયર્સ, ફૂટબોલ પ્લેયર્સ જે મને જોઈતા હતા, અને એ પ્લેયર્સ એક્ટર હોવા જોઈએ, કાં પછી એવા એક્ટરને હું સિલેક્ટ કરું કે જે પ્લેયર્સ હોવા જોઈએ જેને ફૂટબોલ આવડતું હોય, તો એ પ્લેયર્સ અને એ એક્ટર શોધવામાં મને ઘણી મુશ્કેલીઓ પડી, જેના લીધે મારે બરોડા આવવું પડ્યું, સુરત, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, બોમ્બે, આ બધી જગ્યાએ લોકેશન્સ અને આ આર્ટિસ્ટો અને ફૂટબોલોને મેળવવાનું કામ મારે માટે બહુ જ અઘરું હતું। તમે આની આગળ પણ ઘણી મૂવી ડિરેક્ટ કરી ચૂક્યા છો, નટ સમ્રાટ જેવી મૂવી ડિરેક્ટ કરી છે, ત્યારે ફૂટબોલ રિલેટેડ જે મૂવી છે એ તમે જ્યારે ડિરેક્ટ કરી રહ્યા છો તો એ દરમિયાન તમને શું ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડે છે? એકચ્યુઅલી મને તમે નટ સમ્રાટ બોલો કે પછી મારી ફિલ્મ હિન્દી ચોક એન્ડ ડસ્ટર બોલો, મને નવા નવા સબ્જેક્ટ અને કંઈક મેસેજ આપવાવાળા સબ્જેક્ટ મને બહુ ગમે છે, એટલે હું દર વખતે એ વિચારું કે મારી ફિલ્મ થકી હું શું નવું એક મેસેજ આપી શકું, એટલે મેં આ ફૂટબોલનો સબ્જેક્ટ સિલેક્ટ કર્યો કે જેથી જ્યુવેનાઇલ ક્રિમિનલ્સને સુધારવામાં આવે, અને સુધારવામાં આવવા માટે કંઈક તો કોઈક સાધન હોવું જોઈએ, અને એ મારું સાધન મેં બનાવ્યું ફૂટબોલ। મૂવીને લઈને દર્શકોમાં પણ એક ચાહત છે, કારણ કે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્પોર્ટ્સ ફિલ્મ એ સૌથી પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ ગણવામાં આવી રહી છે અને સૌથી મોંઘી પણ ફિલ્મ ગણવામાં આવી રહી છે, ત્યારે દર્શકો પાસેથી તમે શું આશા રાખી રહ્યા છો? સ્પોર્ટ્સ ફિલ્મ છે, મોંઘી ફિલ્મ છે, આટલા બધા કલાકારો છે, એટલે દર્શકો પાસેથી પણ એ જ આશા રાખીએ કે તમે આ ફિલ્મને
એક ગુજરાતીને એક અલગ ફિલ્મ તરીકે જુઓ અને થિયેટરમાં જોવા આવો. તમને આ ફિલ્મ કોઈ પણ બોલિવૂડની ફિલ્મની સરખામણીમાં તમને લાગશે. આ ફિલ્મમાં બોલિવૂડ ફેમ ડેઝી શાહ કામ કરી રહ્યા છે, ત્યારે ડેઝી શાહ જે બોલિવૂડ એક્ટર છે એમની સાથે કામ કરવાનો અનુભવ તમારો કેવો રહ્યો? ડેઝી શાહ બોલિવૂડ એક્ટર છે, એમણે ટોપની ફિલ્મો કરી છે, જય હો કરી, એમણે રેસ 3 કરી છે, બીજી ઘણી બધી ફિલ્મો કરી છે, ટોપ એક્ટર સલમાન ખાન જોડે કામ કર્યું છે. તો હું એવું કહું છું કે એમણે મારી સ્ક્રિપ્ટ પસંદ કરી અને આ સ્ક્રિપ્ટમાં કામ કરવા માટે હા પાડી, તો હું પોતાને લકી સમજું છું કે ડેઝી મેમને આ સ્ક્રિપ્ટ ગમી ગઈ અને એમણે તરત કામ કરવા માટે હા પાડી. જી, થેન્ક યુ. આપણી સાથે ગુજરાત 11 ફિલ્મના ડિરેક્ટર હતા જયંત સર. બોલિવૂડની સ્ટાર અને જય હો સહિતની હિટ ફિલ્મો આપનાર ડેઝી શાહે પણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત અભિનય કરવાની બાબતે ખુશી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે હું ગુજરાતી છું અને પોતાના કલ્ચર અને પોતાના લોકો વચ્ચે કામ કરવાની મજા કંઈક જુદી જ હોય છે. ફૂટબોલની રમતનો ફ પણ મને ખબર નહોતો, પણ 2-2.5 મહિનાની સખત પ્રેક્ટિસ ફિલ્મ માટે કરી છે. કોઈ પણ ભાષાની ફિલ્મ કરો, તેમાં અભિનય કોઈ સમસ્યા હોતી નથી. મને ગુજરાતી ભોજન બહુ ભાવે છે અને મારા ઘરે બને પણ છે, ખાસ કરીને દાળ અને ઢોકળી મને ખૂબ જ પસંદ છે. એકચ્યુઅલી વધારે કાંઈ ડિફરન્ટ નહોતું, જે પ્રોસેસ હોય છે એ તો સેમ જ છે, ગુજરાતી ફિલ્મ હોય કે બોલિવૂડ હોય કે સાઉથ હોય, કારણ કે મેં સાઉથ ફિલ્મ્સ પણ કરી છે. બટ ઇટ્સ ઓન્લી કે એક અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જે છે એ વધારે ઇઝી થઈ જાય, કારણ કે એક મધર ટંગ અમારી સેમ છે, તો બધા સાથે કનેક્ટ કરવાનું, બધા સાથે થોટ શેર કરવાના ઇઝી થઈ જાય. પ્રેક્ટિસ કરી છે, હરેક ફિલ્મ તમે સ્ટાર્ટ કરો એ પહેલાં એની પ્રેપરેશન હોય છે, તો આની અંદર ફૂટબોલની મેં પ્રેક્ટિસ 2-2.5 મહિના સુધી કરી છે અને આઈ ટ્રાય ટુ લર્ન એઝ મચ એઝ આઈ કેન. બટ જયંત સર, આઈ થિંક હી ઇઝ મેનેજિંગ થિંગ્સ, હી ઇઝ મેકિંગ મી લુક વેરી બિલીવેબલ ઇન ધ ફિલ્મ, સો હેટ્સ ઓફ ટુ હિમ. એક સોંગ છે ગરબાથી, એટલે એનો જે ફ્લેવર છે એ ગરબાનો ફ્લેવર છે. મને ગુજરાતીમાં બધા જે ડિશિસ છે ભાવે છે, કારણ કે મારા ઘરે ગુજરાતી ખાવાનું જ બને છે. સો પણ મારી ફેવરેટ દાળ ઢોકળી છે તે, અને પણ ક્યાંયની પણ હોય, ઘરની હોય કે હોટેલની. આ હતો આજનો અમારો વિશેષ કાર્યક્રમ ફિલ્મી પંચાયત. આવી અન્ય રજવાતો માટે આપ લોગ ઇન કરો www.connectgujarat.com અને અમારી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.